રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ હતી. જેતપુર ખાતે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ હતી. આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાનાર છે ત્યારે વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે. નેછેવાડાના મતદાન સુધી કેવી રીતે પહોંચવું તેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક વિધાનસભા વિસ્તારમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ આજે જેતપુર ખાતે પણ એક વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં તમામ બાઇક ઉપર ભાજપના ધજા પતાકાઓ લગાવવામાં આવ્યા હતા. જેતપુર જીમખાનાથી શરૂ કરેલ આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. વિધાનસભા મત વિસ્તારમાં ફરનારી આ વિજય સંકલ્પ બાઇક રેલીને જેતપુર શહેર ભાજપ મંત્રી કિશોરભાઈ શાહ તેમજ મનસુખભાઈ ખાચડિયા તેમજ જયંતિભાઈ રામોલિયાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી, જ્યાં આ બાઇક રેલીના ચાલકોને પણ વિજય તિલક કરી મોઢું મીઠું કરાવી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જો કે આ રેલી દ્વારા ગામડામાં રહેતા મતદારોને સરકારની વિવિધ યોજનાઓથી પરિચિત કરાવી ભાજપના ધ્યેયને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ આ રેલી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ સ્વાદર શાહ દ્વારા આજે વિજય સંકલ્પ રેલીનું દિલ્હીની અંદર પ્રસ્થાન કરાવી અને સમગ્ર દેશની અંદર ઘર ઘર સુધી આ રેલી જવાની છે અને આગામી 2019ની ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સહયોગી 400 સીટ ઉપર લઈ અને આજના રેલીનો અમારો વિજય સંકલ્પ છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આભાર. ભારતીય જનતા પાર્ટી જેતપુર દ્વારા આયોજિત બાઇક રેલીની અંદર વિજય સંકલ્પ રેલીની અંદર ઉપસ્થિત સૌ ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તારના કાર્યકર્તા બંધુઓ ભાઈઓ અને બહેનો દ્વારા આજે સમગ્ર જેતપુર તાલુકાની અંદર અને જેતપુર શહેરની અંદર નવાગઢની અંદર જામકંડોરા તાલુકાની અંદર બાઇક દ્વારા મોટી સંખ્યામાં રેલી લઈ અને ફરવાના છીએ અને આગામી દિવસોની અંદર 2019ની જે ચૂંટણી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો સંદેશો પહોંચાડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમો કમલદીપ કાર્યક્રમ હોય કે લાભાર્થીઓને ત્યાં જઈ અને દીપક કરવાની બાબત હોય કે સર્વ જ્ઞાતિને સર્વ સમાજોને સાથે જોડી અને રાષ્ટ્રના હિતની અંદર આવનારા દિવસોની અંદર ફરી પાછી મજબૂત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય, દેશની અંદર સુખ ચેન અને અમનનું વાતાવરણ થાય એનો સંદેશો લઈ અને આખા તાલુકાભરની અંદર યુવાનો દ્વારા આખા દેશની અંદર આજે અમિત શાહ દ્વારા જે રેલીનું જે પ્રસ્થાન કરવામાં આવશે ત્યારે આખા દેશની અંદર મોટરસાયકલ બાઇક રેલી દ્વારા કાર્યકર્તાઓ દ્વારા જન જન સુધી સંદેશો ભારતીય જનતા પાર્ટીનો સંદેશો પહોંચાડવા અને દેશની અંદર આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી પાછી પ્રસ્થાપિત થાય, લોકો સુખ ચેન અને આરામથી જીવન જીવી શકે, દેશની સુરક્ષા જળવાય અને આતંકવાદ જેવા જે હુમલાઓને માટે પ્રતિકાર સમૂહ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારત સરકાર મજબૂત રીતે કામ કરી શકે એ પ્રકારનો સંદેશો જનજન સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નિલેશ મારુ જેતપુર.